હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ લેટ સ્ટોક અગેઈન ચૂંટણી ફરી પાછો આઠ શો અગેઇન બેઝ ખાસ કરીને ચૂંટણીમાં અલગ અલગ રીતે પ્રચાર પદ્ધતિ સતત જોવા મળી છેલ્લા કેટલાય સમયથી હાઈટેક ઇલેક્શન ફંડા વર્ષોથી જે જોવા મળતો હતો તેનાથી ચૂંટણી પ્રચાર આ વખતની લોકસભાની ચૂંટણી આવતા પહેલા જ તારીખ જાહેર થતા પહેલા જ અલગ જ એક યુદ્ધ અલગ પ્રકારનું યુદ્ધ અત્યારે આપણને ફિલ્ડમાં દેખાઈ રહ્યું છે વર્ષો પહેલા જયારે પણ બેસતા ત્યારે આપણને આપણા દાદાજી દાદી અથવા તો અંકલ આ આવે ત્યારે બધા જ બુમાબૂમ કરતા હોય છે ઘરમાં પણ કોઈ છોકરો મોટો અવાજે વાત કરતો તો કહેતા હોય છે કે ભાઈ ચૂંટણી પ્રચાર નથી કરતો જરા ધીમા અવા જેવો દેટ મીન્સ કે નારાઓનું રાજકારણ ફક્ત વર્ષો પહેલા રમાતું હતું નારા રેલીઝ અલગ અલગ સ્લોગન પડદા પોસ્ટર લઈને બહાર નીકળવું ચૂંટણીની જાહેર સભા પણ એક લિમિટેડ નાનકડા સ્ટેજથી પરંતુ જે પ્રમાણે સિનેરીઓ બદલાયો છે ચૂંટણી પ્રચાર રોડ ઉપર તો થાય છે રેલીઓમાં થાય છે પરંતુ હવે બિલકુલ તમારા હાથમાં આંગળીના ટેરવા પર ચૂંટણી પ્રચાર આપ જોઈ શકો છો અને તેમાં ઇન્વોલ્વ થઈ શકો છો યસ સોશિયલ મીડિયાને જે પ્રમાણે ઇલેક્શન કમ્પેનિંગની અંદર એન્ટર થઈ ગયું છે એનાથી લાગે છે કે આ વખતની ચૂંટણી બીજી બધી ચૂંટણી કરતા અલગ છે અમુક લોકો હવે ઇશ્તિહારો ઇરાદો છે નહીં ઇશ્તિહારો લડી જતીએ ચૂંટણી આદર્શથી નહીં પરંતુ એડવર્ટાઈઝમેન્ટથી લડાય છે નેતાઓ સીધા પ્રજાની વચ્ચે આવવાને બદલે પોતાના જે પણ વિચારો છે તે અલગ અલગ માધ્યમથી આપ સુધી પહોંચાડે છે આજ જ વિષયની ચર્ચા કરવા માટે સતત આ ચર્ચાનો વિષય છે લેટ સ્ટોકમાં આજનો આ વિષય લઈને અમારી સાથે હાજર છે ગેસ્ટ એન્ટરપ્રેન્યોર વેલ નોન અલગ અલગ વિષયમાં પોતાના મંતવ્યો આપવા માટે જાણીતા એવા રુઝાન ખંભાતા રુઝાનજી આપનું સ્વાગત છે તેમની સાથે જે બ્રાન્ડ કન્સલ્ટન્ટ શોભિત પંત શોભિતજી આપનું સ્વાગત છે માર્કેટિંગ અને ઇવેન્ટ કન્સલ્ટન્ટ ચેતન ચૌહાણ ચેતનજી આપનું સ્વાગત છે અને અમારી સાથે જે ઇન્ડિયા ટુડે ગ્રુપના

સી એકચુઅલી આ પ્રોજેક્ટ ના પ્લાન છે ને તમે કહેશો કે હાલ ચાલુ થયું છે ચૂંટણી પ્રચાર આ બધા જે હું મારે કામ ભાષામાં કહું જે નાટકો કે ધતિનો છેલ્લા નવ મહિના એક વર્ષથી ચાલી રહ્યા છે બે અને અત્યારે થેન્ક્સ ટુ મીડિયા એને વધારે ફ્લેરઅપ મળી રહ્યું છે હવે આના લીધે થઈ શું રહ્યું છે કે લોકોને લાઈક ઇન એન્ટરટેનમેન્ટ હવે લોકો માટે એન્ટરટેનમેન્ટ જેવું થઈ ગયું છે પેલા તમે ચૂંટણી પ્રચાર એટલે લોકોને પેલા ભાષણ કોણ સમજે બોરિંગ લાગે છે ને આવું થાય એવું થાય પણ અત્યારે એટલે બધા એલિમેન્ટ આઈ ગયા છે કે એક એન્ટરટેનમેન્ટ લાગે છે અને તમે એમ જેમ કહો છો કે અત્યારે સોશિયલ મીડિયાના આપણે આગળ ડિસ્કસ કરશું સોશિયલ મીડિયાની પોઈન્ટ પણ મને એટલે બી કહ્યું છે કે બીકોઝ ઓફ સોશિયલ મીડિયા લોકોનું ઇન્ટરેક્શન વધ્યું છે ને એના લીધે શું રિકપ પર્સન સે વિલ ડિસ્કસ ઓકે જસ્ટ ધ થિંગ એન્ડ એન્ટરટેનમેન્ટ શોપીઝ ઓ વોટ ઈઝ ઝોર ઓપિનિયન જે પ્રમાણે આ ફંડાઝ ચાલ્યા છે અત્યારે અલગ અલગ રીતે ટ્વિટર છે ફેસબુક છે વોટ્સએપ છે પોતાની રીતે જે પણ એક મેટર આવી એ મેટરને કાં તો ટ્વિસ્ટ કરો અથવા તો એમાં કોમેન્ટ એક નવી એડ કરીને એને વધુ સ્પાઇસી બનાવો જે તે ઇશ્યુને Is it the thing entertainment के के समीर जी बात करी मेरे ख्याल से इसको ध, इसको या इसको या कहना ठीक नहीं रहेगा आ, ये है थ्रू डिफरेंट मीडिया अब इसमें से कुछ इंडिविजुअल्स हैं कुछ कुछ आ, कुछ नेता हैं जो पॉलिटिकल लीडर्स हैं जिन्होंने टेक्नोलॉजी का सही उपयोग करके अपनी आवाज

ये दोनों होते थे और ये ये आम आदमी तक ये चाय के गले में जो लोग खड़े रहते हैं वहां पे ये लोग उपस्थित नहीं हो पाते हैं लिहाजा टेक्नोलॉजी का यूज करके लोग मिस्टर मोदी इस बार उस चीज को एक आम आदमी तक लेकर गए हैं और जहां तक टेलीविजन और प्रिंट का सवाल है इसको ये कहा जा सकता है कि ये एक कुछ हद तक बायस्ड हो भी सकते हैं अलग अलग चैनल अलग अलग प्रिंट मीडिया लेकिन जब आप आप वन टू वन डायरेक्टली सोशल वेबसाइट में आप कोई इंटरेक्शन करते हैं या टेलीकॉन्फ्रेंस के थ्रू करते हैं या वीडियो कॉन्फ्रेंस के थ्रू करते हैं तो उसमें કો આપ એક એક ઇન્ક્લુઝિવ ડાયલોગ મોડ મે ચલે જાતે હે જી આપને બતાયા કે ટેકનોલોજી કા યુઝ ઓર આમ આદમી કા ફાયદા બિલકુલ સીધા ફાયદા હો રહા હે કે નહીં હો રહા હે ચેતનજીત અમારું શું કેવું છે કે ટેકનોલોજી નો ઉપયોગ મેક્સિમમ થતો હોય ને એક વાત એમણે શોભીજી ખાસ કરી કે પ્રિન્ટ અને કદાચ ઇલેક્ટ્રોનિક કેક મેનીપ્યુલેટ થઈ શકે છે પરંતુ સીધું ઇન્ટરેક્શન જે પ્રમાણે લોકો ઇન્વોલ્વ થાય છે તેનાથી બિલકુલ સાચી વાત આવે છે લોકો પોતાની કોમેન્ટ લખીને કઈક આગળ વધારે છે જે તે મેસેજ ને નો ઉપયોગ અને તેનાથી આમ આદમીને ફાયદો કે પછી ચેતનજી ચૂંટણીનો સમય અને એડ એજન્સી અને ઇવેન્ટ કંપનીને ફાયદો જ ફાયદો યુ આર અટેચ વિથ ઇવેન્ટ એજન્સી ફાયદો હવે સિઝન આવી ગઈ છે અલ્ટિમેટલી આમાં બધાને જ ફાયદો છે બધાને સેકન્ડલી આજકાલના કેમ્પેઇનમાં યુરો દે ઓલવેઝ લુક ફોર કે સામેવાળોનું જે કેમ્પેઇન છે ને એના લૂપ હોલ્સ કાઢો અને લેટ સ્ટાર્ટ ડિસ્કસિંગ ઓન દેટ એન્ડ ધેન રીચ ટુ સર્ટન લેવલ એન્ડ લેટ પીપલ ટોક ઓન દેટ સે ફોર એક્ઝામ્પલ ઇફ સમથિંગ ઇઝ હેપનિંગ એટ કોંગ્રેસ ઓર એટ બીજેપી વોટ દે ડુ ઇઝ ધ કેરી ટુ અ સર્ટન લેવલ ઓફ કોન્ટ્રોવર્સીઝ સી અલ્ટીમેટ આઈડિયા ઇઝ ટુ ક્રિએટ અ કોન્ટ્રોવર્સી ઇફ ધર ઇઝ નો કોન્ટ્રોવર્સી પીપલ વિલ નોટ ટોક અબાઉટ ઇટ

કે જે સોશિયલ મીડિયા નો ઇન્ટરેક્શન આપણે પોઝિટિવલી જોઈ રહ્યા છે પણ અત્યારે સોશિયલ મીડિયા પર ઇન્ટરેક્શન ક્યાં થાય છે મડ સ્લિંગિંગ થાય છે કીચડ ફેંકાય છે બધા રોંગ ઇન્ફોર્મેશન દેરીતે અત્યારે એક્ઝામ્પલ આપું સિમ્પલ આજે વેલેન્ટાઇન ડે છે એવા SMS આવે એવા વોટ્સએપ ચાલુ થાય SMS ચાલુ થાય કે આજે भगत सिंह ને લોકો શહીદ થઈ ગયા હતા જરા આજે તો થાત નથી શહીદ ને બધા નો 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 ફાઈન 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 રુજાજી બેઝિક બેઝિક સવાલ આની આની ઉપર હું કન્ટિન્યુ કરું છું સમીરજી જે પ્રમાણે વાત કરી ચેતન ચૌહાણ કે કોન્ટ્રાવર્સી ઊભી કરવાનો એક આશય હોય છે પરંતુ પરંતુ આ કોન્ટ્રાવર્સીમાં ક્યાંક રિયલ જે મેઇન ફેક્ટ જે મુદ્દાઓ છે એ ક્યાંક હાસિયામાં જતા રહે છે જે મુદ્દા લઈને પોલિટિકલ પાર્ટીઝ પોતાના ઉસૂલ લઈને પોતાના આદર્શો શું કરવાના છે એમનું પ્લાનિંગ લઈને આવવાના છે એ ક્યાંક મુદ્દાઓ હાસિયામાં જતા રહે છે અને લોકો અગેન સ્પાઇસી પ્રોડક્ટ મળે છે થોડું પાંચ દસ પંદર મિનિટ માટેનું ગોશીપ થઈ જાય છે અને રિયલ ઇસ્યુઝ ક્યાંક સાઈડમાં જતા રહે છે સમીરજી મને એમ લાગે છે કે કારણ કે આ ઇલેક્શન્સમાં વધારે યુથ ઇન્વોલ્વમેન્ટ યુથ પહેલી વાર ઇલેક્શનમાં એમના વોટ આપવાના છે

वो बना भी देने आई थिंक आई थिंक शो भी सबसे जरूरी चीज ये है कि वो यूथ हो या फिर वो मिडिल मिडिल एजेड आदमी हो लोगों को ग्रासरूट लेवल पे पहुंचना बहुत जरूरी था अभी तक इलेक्शन के दौरान ग्राउंड नहीं थी तो जो कॉमन आदमी था जो 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 एक वोटर था वो अपनी आवाज आ, लोगों तक नहीं पहुंचा सकता था अभी ये जो चाय पे चर्चा जो विषय चालू हुआ है इसके इसके थ्रू आई थिंक इट इट इट्स 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 वंडरफुल बिगनिंग जिसमें लोग अपनी आवाज लोगों तक पहुंचा सकते हैं अब रही बात मतसलिंगिंग की आ, तो मैंने पिछली बार भी ये बोला था और मैं मेरा ये कहना है कि देखिए सोशल मीडिया अपने आप में एक कॉन्क्लूजिव रेफरेंडम देता है उसमें आप किसी को गैग नहीं कर सकते हो इट इज नॉट अ न्यूज पेपर या इट इज नॉट नेशनल टेलीविजन प्रोग्राम कि द कंट्री वॉन्स यू टू डू दिस ट ड वर्क ऑन दैट फॉरमैट सोशल मीडिया में पब्लिक कंसेंसिस है देखिए अरविंद केजरीवाल की बात देख लीजिए ओवरनाइट अगर वो गलत रास्ते पर गया आज अरविंद केजरीवाल का एक पोस्टिंग आप वहां पर कर दीजिए एंड पीपल विल बी टॉकिंग सटारिकल अबाउट इट द सेम थिंग होल्ड गुड फॉर राजीव गांधी वाई पीपल आर कॉलिंग हिम नेम बिसाइड डिस्पाइड द फैक्ट दिस गाय इज रियली रियली अ वंडरफुल पर्सन

કભી એક સહેમતી નહીં બન પાઈ ગઈ આર યુ એગ્રેડ વિથ મી કે બધાના વિચારો લઈને જો ચાલવું છે એના માટે ઇટ્સ ઓકે તમે ઓપિનિયન માંગો બટ વેન જ્યારે ડિસિઝન મેકિંગ નો ટાઈમ આવે છે ત્યારે ક્યાંક આ કેવો સૂબો કરે છે બિલકુલ બિલકુલ હંડ્રેડ પર્સન્ટ કરે છે અને એનાથી શું બધાને એવું લાગે છે કે એ લોકો પોતાનું એ આપ્યું હોય યોગદાન આપ્યું હોય પણ એવું કશું યોગદાન નથી વાત તો આ તો કેટલી પડતો કોલેજ ના તો થઈ અને લોકો એ તો બધું ડિસિશન ડિસ્કશન કરી જ રહે છે અગર આજની તારીખમાં આપણે જે યુથ યુથ કરીએ છીએ પણ કયો યુથ કેટલા સવાલ પૂછે તો મારે તો આજે જ યુથ ને પૂછ્યું છે કે તમે લોકો સિરિયસ સવાલો ક્યારે પૂછ્યા છે આ આલુ ચાલુ સવાલ પૂછવાથી આપણું દેશ નથી જવાનું સો કમિંગ બેક ટુ ધ જે આપણને મીડિયા એ પ્લેટફોર્મ મળી રહ્યા છે હવે જેને કે ચાય પે ચર્ચા અત્યારે જે ચાય પે ચોચાલ ચોપાલ ચાલુ થયું છે એમાં તો જે રિવ્યુઝ આવ્યા હતા એ અલગ જ રિવ્યુઝ આવ્યા છે કે પીપલ આર મોર ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ ધેર બેઝિક ડે ટુ ડે બીજી ઇમ્પોર્ટન્ટ સમીરજી સમીરજી વોન્ટ ટુ સે સમથિંગ સમીરજી કે તમે આજની તારીખમાં ચાય પે ચર્ચાની જે વાત કરો છો એને જે ડિસ્ટ્રિક સર્વે જે છે એ તો 2002 માં 3D જે પ્રોજેક્શન હતું એના એનાથી પ્રૂવ થઈ ગયું હતું કે વધારે લોકો એક જ સ્ક્રીન ઉપર થ્રીડી ઇમેજરી કરીને લોકોને ટ્રેક કરી શકે છે એ સક્સેસ થયું એના બાદ પછી ચાય પર ચર્ચા થયું જ્યાંથી આખા દેશમાં બીજા બીજા કોર્નરથી લોકો સવાલ પૂછે અને પોલિટિકલ લીડર જવાબ આપે એસ્પેશલી ઇન્ટરેક્ટિવ ઓછો હતો પરંતુ ચેતનજી ચેતનજી જે પ્રમાણે ચાઈપે ચર્ચાની વાત આવી એટલીસ્ટ એ વાત માની શકાય ખરું કે આવનારા દિવસોમાં જે પ્રમાણે અત્યાર સુધી એવું હતું કે ઇલેક્શન ટાઈમે ખાસ કરીને પાર્લામેન્ટરી ઇલેક્શન કે જ્યાં કોન્સ્ટિટ્યુઅન્સી બહુ મોટી હોય છે એનો એરિયા બહુ મોટો હોય છે બધાને મળવું શક્ય નથી બનતું એવા સમયે જે આ પ્રકારના અલગ અલગ સ્ટાઇલ છે જે નવી પેટર્ન આવી છે એનાથી લોકો સુધી પહોંચવામાં નેતાઓને વધુ મદદ થાય છે ઓછા સમયમાં વધુ લોકો સુધી પહોંચી શકું ચેતન